રાજપીપળા પાસેના ગાદિત ગામમાં સગીરાની છેડછાડના કેસમાં આરોપીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અનિલભાઈ અમૃતભાઈ વસાવા તેઓ 16/9/2020 રોજ ગાદિત નિસાર ફળિયામાં રહેતી સગીરવયની યુવતી ભોગ બનનારના ઘર પાસે આવીને ગમે તેમ ગાળો સહિત બિબદ્ધ શબ્દો બોલતા હતા, જેથી ફરિયાદી ઘરની બહાર આવતા જોઈ તને હું રાખવાનું છું તેવા અશ્લીલ શબ્દો બોલી શારીરિક છેડછાડ કરતા સગીરા યુવતીએ બૂમાબૂમ કરતા તેની માતા ઘરની બહાર દોડી આવતા અનિલ વસાવાએ તેઓને પણ ગમે તેમ ગાળો બોલી સગીરાને પેટના ભાગે લાત મારી તથા તમાચા મારી શારીરિક હુમલો કરતા સગીરાના પિતા દોડી આવ્યા હતા. આરોપી અનિલ વસાવા ત્યાંથી નાસી ગયો હતો. આ મામલે પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આજ રોજ રાજપીપળાની એડિશનલ સેશન કોર્ટના જજ NS સિદ્દીકીની કોર્ટમાં આ કેસ ચાલી જતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી અનિલ વસાવાને કુલ 3 વર્ષની સજા અને દંડનો હુકમ ફરમાવતા ચકચાર મચી છે.